पालनपुर शहेरना मालण दरवाजा विस्तारमां 240 जेटला मकानो राजीव गांधी आवास योजनामां सरकारशी द्वारा फाळवमां आव्या छे, परंतु आ मकाननुं काम हल्की गुणवत्तावाळुं होवानुं अने आ मकानोमां सुविधानो अभाव होवानो लई आजरोज महिलाओए नगरपालिकामां होबाळो मचाव्यो हतो। महिलाओए मीडिया समक्ष जणाव्युं हतुं के सरकार द्वारा राजीव गांधी आवास योजनामां जे मकानो फाळवामां आव्या छे ते मकानोमां वरसादनुं पाणी चौथा माळेथी पहला माळ सुधी टपके छे अने स्वच्छतानो पण अभाव छे। नगरपालिका द्वारा कोई पण प्रकारनी स्वच्छता करवामां आवती नथी। शौचालयना ખાળ કૂવા પણ ઉભરાઈ ગયા છે। મહિલાઓએ સ્વચ્છતા અને વિવિધ સુવિધાઓને લઈ હોબાળો મચાવ્યો હતો। સાહેબ જોડે અમે ગયા હતા, રજૂઆત લઈને રાજુબા આવાસ યોજનામાં ઘર ફાળી પાસે અમને તો ચોથા માળથી તળિયાઓથી પાણી પડે છે। અમારે કચરાની સફાઈ નથી, ગાડીની સફાઈ નથી, અમારા ટોકા કોઈ ધોરાવતા નથી। અમને એતલબેને રજૂઆત કરી કીધું છે કે અમે તમને કાલે બધો નિકાલ કરી આલીએ છે। હવે એવી રજૂઆત કરીને અમે આવ્યા છે, એમને પણ જવાબ અમને એવો આપ્યો। હજી વાત અમારા ટોકાની, પહેલાં વ્યવસ્થા અમારા ટોકાનું સાફ સફાઈ થવી જોઈએ, કેમ કે 12 મહિના ત્યાં કોઈ ટોકું સાફ કરતા નથી। જીવન જંતુ જીવત પડ્યું છે અંદર, તો અમને તકલીફ થાય છે, અમારા છોકરો બીમાર છે, ઘેર ઘેર ખાટલા હાલ છે, અને ડેંગ્યા મચ્છરના બે કેસ અમારા વોર્ડમાં આવ્યા છે 4 નંબર, તો તમે તાત્કાલિક અમારી સારવાર કરવામાં નમ્ર વિનંતી છે। આજરોજ પાલનપુર નગરપાલિકાની અંદર હોબાળો મચાવી નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરી હતી, તો બીજી તરફ મહિલા નગરપાલિકાના પ્રમુખે પણ મહિલાઓની રજૂઆત સાંભળી યોગ્ય નિર્ણય લેવા અને યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી। તો હવે જોવાનું રહ્યું કે પાલનપુર નગરપાલિકા દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે, કે પછી મહિલાઓ ધરમધક્કા ખાવા મજબૂર બનશે, એ તો આવનારો સમય જ બતાવશે। જે રાજીવ આવાસ યોજના છે નગરપાલિકા થ્રુ, એમાં આ લોકોને એક વર્ષ પહેલાં જે એમને સોંપણી કરી દીધેલી હતી, અને વર્ષ સુધી જે જવાબદારી આપણી હોય છે પણ નગરપાલિકાની, અને હવે એમનો ટાઈમ પીરિયડ પૂરો થયો છે એટલે હવે આપણે એમને સોંપી દીધેલા છે, એટલે એ મેન્ટેન એમને જે વસ્તુ છે પ્રોબ્લેમ એમને સોલ્વ કરવાના હોય છે। અને બીજું જે એમને રોડની મને વાત કરી કે અમારો રસ્તાની તકલીફ છે, તો એ રસ્તામાં કોઈએ જો દબાણ કર્યું હશે તો એના માટે હું જોડાઈ દઈશ સિટી સર્વેમાં, અને પછી અમે રોડ માટે મેં એમને કીધું છે અમે તમને રોડ કરી આપશું। અને એમને જે પ્રશ્ન બીજો એક સ્વસ્થ કચરાનો નહીં હતો, તો એ અમે વાત કરી છે કે સફાઈનો નહીં હું જોડાઈ દઈશ પ્રશ્ન। દિનેશ ઠાકુર, દિવ્યાંગ ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।